તો આ સંખ્યાને આપણે
જે શબ્દમાં લખેલી જે સંખ્યા એની સાથે આપણે જોઈએ. બરાબર, તો આ તો તમારો ખૂટતી સંખ્યા વાળો ત્રીજો પ્રશ્ન હતો. બરાબર, તો આ ત્રીજો પ્રશ્ન આપણે કર્યો. હવે નીચે જુઓ કે નીચેનું ચિત્ર જોઈને આકાર ગણવાના છે અને લખવાના છે. બરાબર, આકાર કેટલા છે આ તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે, એમાં કેટલા કયા કયા આકાર છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, વર્તુળ છે, તો એ બધા ચોરસ છે, તો એ બધા ગણીને આપણે એના જવાબ લખવાના છે. બરાબર, તો એ કેટલા છે એ જોવાના. તો પહેલા તો આપણે વર્તુળ આપ્યું છે, તો વર્તુળ કેટલા છે, તો આપણે વર્તુળમાં સમજીને લખવાનું છે. ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ.